그렇게 뒤따오니 사설이에 뭐라 하지 멋있게 그러자
રાજા પટિયા વેરી વટી આપણે વિવાહ બની ગયા. તું સાથે બેહીને ભોજન ને મીઠા કરી લ્યો રાજા. અરે રાજા જમાલ, ભોજન તો મીઠા કરશું, પણ આજ દીકરી વડા તો તમારી એક ની અંદર આજ વડિયાર ને આસુની ધાર દેખાય છે રાજા જમાલ. અરે રાજા વડિયાર, ગમે એવો કઠણ કાળજા નો બાપ હોય, પણ દીકરી વિદાય નો પ્રસંગ એવો હોય કે બાપ ની આંખ માં આંસુ ની ધાર હોય, આ કોઈ પૂછવાની વાત નથી રાજા. અરે રાજા જમાલ, આજી વાત પણ રાજા વડિયાર જાણે છે, પણ આજ સંતાન ની માલિકોર આંગણે રમનાર દીકરી કેટલી છે અને આંગણે રમનાર દીકરા કેટલા છે રાજા જમાલ? અરે રાજા વડિયાર, સંતાન ની જો વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી સગુણા તણ મારે દીકરી છે, દીકરો એક પણ નથી રાજા વડિયાર. અરે રાજા જમાલ, કદાચ વાત ને આજ મને જાણવા તો આજ મારા પુત્ર પ્રતાપ ની જાન તમારા આંગણે ન હોત, માટે આજ જાતિ વડાય પઠિયાર બે શબ્દ કે કાન ખોલીને સાંભળી લ્યો. હા રાજા પઠિયાર, કે જ્યાં સુધી આજ આપના આંગણે આજ દીકરાનો પાણો ન બધાય ત્યાં સુધી આજ મારા ગઢા પીગલના જાળવા જવાનું પણ આજ ભૂલી જાજો રાજા જમલ. અરે રાજા પઠિયાર, આવો ઓઠ ન કરો રાજન, વેરી મટી વિવાહ બની ગયા છો તો વેર ઝેર ની બાજી ભૂલી જાઓ રાજન. અને કદાચ હજી પણ જો આપ વેર ઝેર ને સમસેર ની જો વાત કરતા હોય ને રાજન, તો જેમ તમે રાજપૂત ના દીકરા છો એમ હું પણ એક રાજપૂત નો દીકરો છું રાજન. કદાચ મારે જો તમારી સાથે વેર લેવું હોય ને તો અહીંથી એક પણ ડગલું તમને આગળ નો વધવા દઉં રાજા પડિયા. હા રાજવી, પણ દીકરી થી દેવું લાચાર છું, માટે તમે પણ સાંભળી લેજો કે જ્યાં સુધી મારે સતી ને ઘરે પુત્ર નું પાણું ને બધા આવે ને ત્યાં સુધી મને પીગલગઢ ના ઝાડ પણ જવાય એક રાત હશે. અરે રાજા જમલ, જ્યારે પણ વેર વારું હોય રાજો મારા ગઢો પીગલના પાત્રે પટિયાર ના જય ભવાની. જય ભવાની રાજા પટિયાર. અરે વીરો પ્રધાન, રાજ માંથી તમારા રાજ માતા ને બોલાવો. હે આજે પરદાન બોલાવે માતા આવજો રે, એ આવજો રાજ ને દરબાર, આવજો રાજ ને દરબાર મીરો પરદાન. હે આજે પરદાન બોલાવે માતા આવજો રે, મધ્યરાત્રિ નો ગજર ભાંગ્યો હોય આજ અવાશ્ય દરબાર ગઢ ની અંદર રાણી યાદ કરવાના કારણ સ્વામી? અરે સતી, આપના કહેવા મુજબ બિનબા સગુણા ને મેરખે થી સાસરી બોલાવી દીધા હોય તો આજ મને અરખેથી વન જવાની રજા આપી દો સ્તી. હા રાજા, કારણ કે જતા જતા આપણા વેવાય રાજા પટિયારે પણ મને મેણું બોલ્યું, આપણા ઘરનું અન્ન પાણી અગ્રાત કરીને ગયા છે, તે કદાચ આ મેણું મારાથી સહન થાય, પણ કાલ સવારે મારા દીકરીબાને આ મેણું બોલે તો વાત મારાથી સહન ન થાય, માટે અરખેથી વન જવાની રજા આપી દો સ્તી. હા રાજા, વકડે તો જરૂરથી સીધા આવજો, પણ કહેવત ની અંદર કહેવાય છે કે રાજા થઈ ભગવાનની ભક્તિ કરાય નહીં, માટે ઝરમરિયા જામા કેસરિયા વાઘા રેશમીનું માલ માથાના મુગટમને કોડે હરપત કરો. તમારે સદી તમ
આજ સિરોહી તલવાર પર ધન કામને સોગો સોપ જાવ પોકરાણ ઘટના કારોબાર આજ ને હલાવો રૂડી રીતા થી રે કોઈ ને રાખો ના વાંધિયા દિન નાથ રૂવે રે મારી ત્રણ દીકરી